તમને ખબર છે કે ગોળ કઈ રીતે બને છે? જો નથી ખબર અને જાણવું છે તો આ વિડીયો જરૂર જોજો, કેમ કે આપણે આવી ગયા છીએ ઓર્ગેનિક ગોળ સેન્ટર પર, ઓડેશ્વર ગોળ ભંડાર, કે જે બનાવે છે ઓર્ગેનિક ગોળ. તો ચલો લઈએ મુલાકાત. તો ચલો થોડી વાત કરીએ માનસીભાઈ સાથે. માનસીભાઈ, જણાવો તમારા ઓડેશ્વર ગોળ ભંડાર વિશે, કે જે ઓર્ગેનિક તમે ગોળ બનાવો છો, કઈ રીતે આખી પ્રોસેસ છે અને શું એમાં હોય છે? અત્યારે અમે દેશી ગોળ બનાવીએ, ઓર્ગેનિક, કોઈ પણ દવા વગરનો, જે ખાવા માટે ઉત્તમ રહે છે. અને સિઝનલ ધંધો છે આ અમારો, બરોબર. 4 મહિના હાલે, બરોબર. રોજના 125-30 ડબ્બા બને ગોળ, 24 કલાકના. શેરડી બરોબરથી આવે વેચાતી, 1800 રૂપિયા ભાવની આવે, બરોબર. 1 ટન શેરડીમાંથી 100 કિલો ગોળ નીકળે, અહીંયાથી બરોબર સપ્લાય કરીએ. આ ગોળ શિયાળાની સિઝનમાં જ શરૂ થાય છે, અને તે આમાં 150 માણસો કામ કરે. મેઇન વસ્તુ છે શેરડી, તો શેરડી આવી ગઈ. ત્યાંથી પછી અત્યારે શેરડી પીલાય છે. શેરડી પીલાય છે ત્યાંથી આ નળી થ્રુ એ આવે છે રસ આની અંદર, આ પેલા ગાણામાં, ત્યાંથી બીજામાં, થોડો ગરમ. ઓકે, અહીંયા ગરમ થશે, અહીંયા વધારે ગરમ થશે. ઓકે, ઓકે, ત્યાંથી ચોથા તવામાં વધારે ગરમ થશે. ઓકે, અને પાંચમા તવામાં થોડો ગરમ, અહીંયા લાસ્ટમાં જે છે એ ગોળ કમ્પ્લીટ થઈ જાય. કમ્પ્લીટ થઈ જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ છે એ પેલું ખાનું છે, નોર્મલ રસનું છે. એ નોર્મલ રસ થોડો ગરમ થાય એટલે આ સેકન્ડમાં આવે છે, અને સેકન્ડમાં છે ને એકદમ કાળા કલરનો રસ છે. હવે કાળા કલરના રસની અંદર આપણે શું પ્રોસેસ કરીએ છીએ? ભીંડી નાખીએ, ભીંડી નાખીએ છીએ, એટલે કે ભીંડો. હા, ભીંડો, એટલે ચિકાસવાળો ભીંડો આવે, એનાથી મેલ બારો નીકળે. ભીંડો ચિકાસવાળો હોય છે, એના લીધે આનો જે કંઈ બી મેલ હોય છે, કચરો હોય છે, એ દૂર થઈ જાય છે, ટૂંકમાં શુદ્ધ થઈ જાય છે. મિત્રો, આ છે ભીંડી, કે જે રસનો મેલ સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો કેમિકલ યુઝ કરવામાં આવતું નથી, માત્ર ને માત્ર આ જે ભીંડી છે, અને ભીંડી કહેવાય છે, હું બીજો ભીંડો સમજતો હતો, પણ એકચ્યુઅલી આ ભીંડી છે, અને એ ભીંડી ચિકાસવાળી હોય છે, જેને લીધે જે કંઈ બી રસનો મેલ છે એ દૂર થાય છે. આમાંથી જે રસ છે એ રસને આની અંદર એડ કરવામાં આવે છે. ફરી પાછું એક, બે, ત્રણ, ચાર અને પાંચમી જગ્યાએ, લાસ્ટમાં પાંચમી જગ્યાએ ગોળ બને છે. અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. પહેલી ચોકી, બીજી, ત્રીજી અને ચોથી, આ ચારે ચાર ચોકીમાં સેમ ગોળ હોય છે, પણ એને ઠંડો પાડવા માટે ચાર ચોકી રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો. મિત્રો, તમને થતું હશે કે રોજની 30 ટન જેટલી શેરડી પીલાય છે, બરોબર. તો એના છોટલા પણ થતા હશે, તો છોટલાનો કઈ ઉપયોગ છે કે નહીં, ચલો જાણીએ. દોસ્તો, આ જેટલા બી છોટલા છે એ છોટલાનો રીયુઝ પણ કરવામાં આવે છે. જેટલા છોટલા તમને અહીંયા જોવા મળે છે એ ભીના હોય છે એકચ્યુઅલી, અને એ ભીના છોટલાઓને આમનો જે ખેતર છે, આગળ આ જે જગ્યા છે, પ્લોટ છે, એ જગ્યાએ સૂકવવામાં આવે છે. તમે જોઈ શકો છો કેટલા સૂકવેલા છે.
ઢગલાનો અહીંયા ઢગલો કરવામાં આવે અને ત્યાંથી પછી અહીંયા ભઠ્ઠીની અંદર નાખવામાં આવે. ફ્રેન્ડ્સ, આ જે તમે ભઠ્ઠી જુઓ છો એ જેટલા બી ચોટલા છે એ ચોટલા એ ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે અને એનો રીયુઝ કરવામાં આવે છે. મતલબ એક પણ પ્રકારનું વેસ્ટ જતું નથી અહીંયા. એકવાર જોઈએ કે અંદર ચોટલાઓ કઈ રીતે નાખે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ભઠ્ઠીની અંદર જે કંઈ બી ચોટલા જાય છે એ આ જગ્યાએથી જાય છે અને કન્ટિન્યુઅસલી એક વ્યક્તિ ભઠ્ઠીની અંદર ચોસલા જે છે એ નાખે જ રાખે છે જેથી કરીને ભઠ્ઠી પ્રોપરલી ગરમ રહે. હશે કે આમાં કંઈ પણ વસ્તુ વેસ્ટ જતી નથી, બહુ સાચી વાત છે. હવે ચોટલા જે છે, ચોટલા પણ ગરમ કરવામાં આ લોકો યુઝમાં લઈ લે છે, તો હવે એક પ્રશ્ન આવે કે ચોટલાની જે રાખ છે એનું પણ કંઈ થતું હશે? તો એનો જવાબ છે હા. કઈ રીતે? ચલો જાણીએ. એમની પાસે રાખ નીકળે છે એ અહીંયા આપણે ઢગલો કરીએ છીએ અને જે રસનો મેલ નીકળે છે એ અહીંયા દેખાય છે આપણે સામે. ઓકે. અને એ ઓછા ઓછી આખી સિઝન 4 મહિનાની અંદર 50 ફેરા રાખ થાય છે. કેટલી? 50 ફેરા. 50 ફેરા. એ 50 ફેરા અમે અમારા પોતાના ખેતરમાં નાખીએ એટલે અહીં ખેતરમાં રાખ નાખીએ એટલે અમારે ઉત્પાદન બમણું મળે. વાહ, ગ્રેટ. મિત્રો, આ હતી ઇન્ફોર્મેશન ઓડેશ્વર ગોળ ભંડારની કે જ્યાં ઓર્ગેનિક ગોળ બને છે. અને બિલીવ કરો કે અહીંયા એક પણ વસ્તુ વેસ્ટ જતી નથી. જે ચોટલામાંથી રાખ બને છે એનો પણ રીયુઝ ખાતર તરીકે થાય છે અને ડબલ એમ કહે ને કે પાકની ઉપજ લેવામાં આવે છે માનસીભાઈ દ્વારા. તો હેટ્સ ઓફ ટુ યુ માનસીભાઈ, તમે ખૂબ સરસ કામ કરો છો અને અમે આશા રાખીએ કે તમારું જે કામ છે એ દિન પ્રતિદિન આગળ વધે અને ખૂબ પ્રગતિ કરો. થેન્ક યુ.